એટલે મને એક વાત યાદ આવેલી કે કાઠિયાવાડમાં છગનભાઈએ ઓધવજીભાઈને ધોલ મારી અને ઓધવજીભાઈ હેઠા પડી ગયા. ઈ ઓધવજીભાઈ ને બધાએ જોયા કે છગનભાઈ ને ધકે ધોલે પટકી પાડી દીધી, આબરૂ પાડી દીધી ઓધવજીભાઈ ને. હવે ઓધવજીભાઈ ને આમાંથી કોઈ કોઈ સમાજમાં એની આબરૂ ન રહે. એટલે જે હગાવાલા હતા એ બધા આવીને ચાવીઓ ટાઈટ કરી કરે, મરો રે મરો ઓધવજીભાઈ, છગન તમને બજારમાં ઊભી બજારમાં પાંચે માણાની વચમાં ધોલ મારી જાય. પછી માનખો કહેવાય, હવે તમારા જીવાય જ ને, આમ થયું તેમ થયું. એ જે ચોવટી હતા એ બધાએ ચડાવીને ઓધવજીભાઈ પાસે છગનભાઈ ઉપર કેસ કરાવ્યો. ઈ કેસ કર્યો અને વકીલ રાખ્યા. ની બે ત્રણ જણા વકીલ કાળા કોટ પહેરીને જે કોર્ટમાં ઠેકી પડ્યા એમાં માંડ્યા દલીલ કરવા કે મારા આશીલ ઓધવજીને છગને આરોપીએ ફરી બજારમાં 500 માણસની વચ્ચે ઉગમણી બાજુથી પ્રવેશ લઈ અને 30 ફૂટ દૂરથી એકદમ દોડવા માંડી બાજુમાં આવી મારા આશીલની બાજુમાં ઉભો રહીને 3 ફીટ ઊંચો જમ્પ મારી નીચે નમી અને જમણા હાથે મારા આશીલને ધોલ મારેલી. એ ધોલ માર્યા પછી મારો આશીલ ગલોટિયું ખાઈને હેઠો પડી ગયો, બેશુદ્ધ થઈ ગયો, મોઢામાંથી ચોખ્ઠું બહાર પડી ગયું અને આંખ્યું લાલ ગુમ થઈ ગઈ અને મારો આશીલ બેશુદ્ધ થઈને મરવા પડ્યો હોય એવી હાલત થઈ ગઈ. એટલે ઓલે અશીલ ઓધવજીભાઈ કોર્ટમાં મોટે હાદે રોવા માંડ્યો, ઓય ઓય મરી ગયો રે મરી ગયો. એટલે મેજિસ્ટ્રેટ કે ભાઈ અટાણે હવે તો શું કામ રોવાસ? તો કે હાલો મને આ છગન ની ધોલ આટલી બધી વાગી હતી તો મને આજ ખબર પડી ગઈ, તેદી તો મને ખબર જ નહોતી, આ તો વકીલે કીધું ત્યારે મને ખબર પડી.